ઓકે સો નેક્સ્ટ ટોર્ક વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટોર્ક ઓર ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કયા કયા ટોર્ક આપણે લાગે છે એના વિશે થોડી વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ત્રણ પ્રકારના ટોર્ક લાગે છે ઓકે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ત્રણ પ્રકારના ટોર્ક લાગે છે ઓકે ફર્સ્ટ વન વાત કરીએ તો ડિફ્લેક્ટિંગ ટોર્ક ઓકે ડિફ્લેક્ટિંગ ટોર્કની વાત કરીએ તો જે ટોર્ક પોઈન્ટરને ખસેડવા માટે અથવા તો પોઈન્ટરને મૂવ કરવા માટે આપણું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર એક આપણે પોઇન્ટર રાખી લો આપણે જ્યારે સપ્લાય આપીએ તો સપ્લાય વખતે પોઇન્ટર તમારું ડિફ્લેક્ટ થાય છે અથવા તો મૂવ થાય છે તો એ ટોર્ક એક પ્રકારનો ટોર્ક છે બરાબર એ ટોર્ક આપણો છે એને ડિફ્લેક્ટિંગ ટોર્ક કહેવામાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર શું હોય તો કે કોઈ અનનોન ક્વોન્ટિટી હોય તો એની કિંમત આપણે મિકેનિકલ ફોર્સ ઉત્પન્ન કરવો પડે એની કિંમત જેટલો મિકેનિકલ ફોર્સ આપણે પ્રોડ્યુસ કરવો પડે ઉત્પન્ન કરવું પડે અને પોઈન્ટરને આપણે ખસેડવું પડે બરાબર તો એના માટે આપણે ટોર્ક લગાડવામાં આવે છે એમાંનો એ જે ત્રણ પ્રકારના ટોર્ક છે એમાંનો એક મૂવિંગ સિસ્ટમ માટે ઇનર્શિયલ બરાબર એને આપણે રિડ્યુસ કરવા માટે અથવા ખાડવા માટે આપણે એક ડિફ્લેક્ટિંગ ટોર્ક આપવો પડે ઓકે સો ડિફ્લેક્ટિંગ ટોર્ક એટલે જે સપ્લાય આપવામાં આવે છે અથવા તો આપણે સપ્લાય આપીએ છીએ ને કંઈક મિકેનિકલ અથવા તો થર્મલ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક બરાબર અથવા તો કેમિકલ જે કંઈ ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે એ ટોર્ક જે આપણો છે કે જેના લીધે આપણું પોઈન્ટર ખસે છે એ કયો છે ડિફ્લેક્ટિંગ ટોર્ક એને કહેવામાં આવે છે ત્યારબાદ જો વાત કરવામાં આવે કંટ્રોલિંગ ટોર્ક તો કંટ્રોલિંગ ટોર્ક એટલે ડિફ્લેકશન જે થયું છે એ ડિફ્લેક્શનને મૂવ કરવા માટે જે ડિફ્લેક્શન થયું છે ડિફ્લેક્શનને કંટ્રોલ કરવા માટે આપણે ડિફ્લેક્શનની સામે કંઈક એની ઓપોઝમાં કંઈક ટોર્ક આપવાની જરૂર પડે છે એ ટોર્કને આપણે કહીએ છીએ કંટ્રોલિંગ ટોર્ક કહેવામાં આવે છે ઓકે જ્યારે આપણે બ્રીફમાં ભણશું ત્યારે વાત કરશું કંટ્રોલિંગ ટોર્કની એન્ડ થર્ડ વન ટોર્ક છે ડેમ્પિંગ ટોર્ક કે જ્યારે ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક બંને એકબીજાની વિરુદ્ધમાં કામ કરતા હોય ત્યારે તમારું પોઈન્ટર જે છે એ મૂવ થાય છે એ ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે મૂવ થાય છે અથવા તો ડિફ્લેક્ટિંગ કંટ્રોલિંગ ડિફ્લેક્ટિંગ કંટ્રોલિંગ આવું બે વસ્તુ થાય છે એટલે મારે ફોર એક્ઝામ્પલ કે ઝીરોથી પાંચ એમ્પિયરનું કોઈ મીટર છે અને એમાં મારે મેં ત્રણ એમ્પિયર સપ્લાય આપેલો છે તો ત્રણ એમ્પિયર ની જગ્યાએ જ મારો જે પોઈન્ટર છે ઊભું રહેવું જોઈએ પણ એવું થતું નથી કાં તો બે નવ અને કાં તો ત્રણ પોઈન્ટ એક અથવા તો બે પોઈન્ટ નવથી ત્રણ પોઈન્ટ એક વચ્ચે મૂવ થયા કરે છે એ ડેમ્પિંગ છે એનો મિનિંગ શું છે જ્યારે હું સપ્લાય આપું છું જ્યારે ડિફ્લેક્શન આપું છું ત્યારે ત્રણ પોઈન્ટ વન જેટલું થઈ જાય એટલે કે ત્રણથી વધુ થઈ જાય છે અને કંટ્રોલિંગ ટોર્કના કારણે પાછું ટુ પોઈન્ટ નાઇન થઈ જાય છે ઓકે સો ડિફ્લેક્ટિંગ અને કંટ્રોલિંગ આ બે બંને વસ્તુ એક સાથે થાય છે ઓકે સો એને ખાડવા માટે એને ઓછું કરવા માટે ત્રીજો ટોર્ક આપવાની જરૂર પડે છે ડેમ્પિંગ કે જેથી સ્મૂથલી તમારું જે પોઈન્ટર છે મૂવ થાય અને એક્ઝેક્ટ જગ્યાએ એક્ઝેક્ટ ટાઈમે એ સ્ટોપ થાય ધેટ ઇઝ વાય તો એ પ્રકારનું જે ટોર્ક છે એને કહેવામાં આવે છે ડેમ્પિંગ ટોર્ક બરાબર તો ત્રણ પ્રકારના આપણી પાસે ટોર્ક 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 છે ડિફ્લેક્ટિંગ અને ડેમ્પિંગ ટોર્ક એમાંનો ફર્સ્ટ વન ટોર્ક આપણી પાસે છે ડિફ્લેક્ટિંગ ટોર્ક તો જે સપ્લાય આપવા માટે આપણે યુઝ કરીએ છીએ એને આપણે ડિફ્લેક્ટિંગ ટોર્ક તરીકે ઓળખવામાં આવે છે જો એની અંદર વાત કરવામાં આવે તો મેગ્નેટિક ઇફેક્ટ ફર્સ્ટ વન છે મેગ્નેટિક ઇફેક્ટ જ્યારે કરંટનું વહન કરવામાં આવે છે અથવા વહન કરતા બરાબર વાહકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે એક સરખું ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં મૂકવામાં આવે છે તો એ બળ અનુભવે છે એના ઉપર ફોર્સ લાગે છે તો આ ઇફેક્ટને કેવી ઇફેક્ટ કહેવામાં આવે છે મેગ્નેટિક ઇફેક્ટ કહેવામાં આવે છે એટલે જ્યારે આપણે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ કન્ડક્ટરને મૂકેલું હોય તેના ઉપર ફોર્સ લાગુ પડે છે તો એ ફોર્સ લાગુ પડે છે ફોર્સ શું છે તો કે એક પ્રકારનું ડિફ્લેક્શન છે બરાબર મૂવ થાય છે વોલ્ટ મીટરને એ મીટરમાં આવા પ્રકારના સિદ્ધાંતનો યુઝ કરી શકાય છે અથવા તો આ પ્રકારના ટોર્કનો યુઝ કરી શકાય છે તો આ ટોર્ક મેગ્નેટિક ટોર્ક છે આપણે ક્લાસિફિકેશન વખતે પણ આ પ્રકારના ટોર્ક વિશે વાત કરી હતી ઓકે અથવા તો આ પ્રિન્સિપલ વિશે વાત કરી હતી ઓકે ધેન નેક્સ્ટ વન છે થર્મલ ઇફેક્ટ ઓકે સો જ્યારે અવરોધમાંથી કરંટ પસાર કરવામાં આવે જ્યારે રજીસ્ટન્સ આપણી પાસે કોઈ હોય એમાંથી કરંટ પસાર કરવામાં આવે છે ઓકે ત્યારે શું થાય છે ત્યારે આઈસ્ક્વેર આર્ટ જેટલો લોસ થાય છે ઓકે આઈસ્ક્વેર આર્ટ જેટલો પાવરનો લોસ થાય છે અને એલિમેન્ટ સાથે શું થાય છે તો કે જોડાયેલા કોઈ થર્મોકપલ હોય તો એના દ્વારા આપણે તાપમાનનો ફેરફાર ઇએમએફમાં કન્વર્ઝન કરી શકીએ છીએ તો એક આ થર્મલ ઇફેક્ટને કારણે મને આઉટપુટ મળી ગયું તો આ ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ કેવો ટોર્ક કહેવાય થર્મલ ઇફેક્ટવાળો ટોર્ક જે આપણું ઇનપુટ છે એ આપણું ડિફ્લેક્ટિંગ ટોર્કના ફોર્મમાં આઉટપુટ આપે તો એ શું છે આપણો ડિફ્લેક્ટિંગ ટોર્ક છે ઓકે થર્મલ ઇફેક્ટ ધેન આફ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ ઓકે સો ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટની અંદર બે પ્લેટ જ્યારે અથવા એની વચ્ચે જે ચાર્જ હોય છે બરાબર અથવા બે પ્લેટ જે છે એ ચાર્જ થાય છે ત્યારે તેમની વચ્ચે કોઈ ફોર્સ પ્રોડ્યુસ થાય છે અને ફોર્સના લીધે મને કોઈ એક પ્લેટ ખસે અથવા બે પ્લેટ ખસે એકબીજાથી અલગ થાય અથવા તો નજીક આવે જે કાંઈ થાય તે તો એના લીધે મને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ મળે છે બરાબર કોઈ વસ્તુ મૂવ થાય છે અથવા તો દૂર જાય છે ઓકે તો એના લીધે જે ઇફેક્ટ મળે છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રકારની ઇફેક્ટ છે જે વોલ્ટ મીટરમાં પણ એનો યુઝ કરી શકાય છે ત્યાર પછી ફોર્થ ઇફેક્ટ છે ઇન્ડક્શન ઇફેક્ટ ઓકે સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ડક્શન ઇફેક્ટ જ્યારે કન્ડક્ટિંગ ડિસ્ક બરાબર જ્યારે કન્ડક્ટિંગ ડિસ્કને ઇલેક્ટ્રોમેગ્નેટિક દ્વારા કોઈ ઉત્પન્ન થયેલા ફિલ્ડમાં મૂકવામાં આવે છે બરાબર કોઈ કન્ડક્ટિંગ ડિસ્ક હોય એને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં અથવા ઇલેક્ટ્રો વાળા ફિલ્ડમાં મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે એના પર ઇએમએફ ઉત્પન્ન થાય છે ઓકે ઇલેક્ટ્રો ફોર્સ ઉત્પન્ન થાય છે અને પાથને કમ્પ્લીટ કરવા માટે ડિસ્કમાંથી કરંટનો ફ્લો થાય છે ઓકે ડિસ્કમાંથી કરંટનો ફ્લો થાય એટલે આપણી પાસે બે મેગ્નેટિક ફિલ્ડ આવી ગયા એક તો મેઇન મેગ્નેટિક ફિલ્ડ છે અને બીજું મેગ્નેટિક ફિલ્ડ છે શું છે મારી ડિસ્કનું મેગ્નેટિક ફિલ્ડ એકબીજાનો વિરોધ કરશે એટલે મને કંઈક ડિફ્લેક્શન મળશે જે આપણે જનરલી એનર્જી મીટરમાં જોઈ શકાય છે

તો સેમી કન્ડક્ટરની બે બાજુએ અથવા તો બે બાજુની વચ્ચે ઈ એમ ઇન્ડ્યુસ થાય છે ઓકે તો આ ઈએમએફની કિંમત હોલ ઇફેક્ટ ના જે કોન્સ્ટન્ટ હોય ને એટલી હોય છે ઓકે ડેન્સિટી અને સેમી કન્ડક્ટરમાંથી પસાર થયેલા કરંટ બરાબર આ બે ઉપર આધાર રાખે છે એ વસ્તુનો ઓકે આ ઇફેક્ટ જે છે એ કેવી ઇફેક્ટ છે હોલ ઇફેક્ટ છે આપણે હોલ ઇલેક્ટ્રોનની જે ઇફેક્ટ આવે છે એ હોલ ઇફેક્ટ છે બરાબર આનો ઉપયોગ ક્યાં થાય છે આનો ઉપયોગ મેઇનલી ફ્લક્ષ મીટરમાં યુઝ કરવામાં આવે છે બરાબર ફ્લક્ષ મીટરનું જ્યારે જરૂર હોય ત્યારે એનો યુઝ કરવામાં આવે છે તો ફ્લક્ષ મીટરમાં આ કોન્સેપ્ટનો યુઝ કરવામાં આવે છે તો આ વિડીયોની અંદર આપણે ઓકે ટોર્કની વાત કરીએ ટોર્કની અંદર ત્રણ પ્રકારના ટોર્ક એક ડિફ્લેક્ટિંગ ટોર્ક જે પોઈન્ટરને મૂવ કરવા માટે જેનો યુઝ થાય છે ડિફ્લેક્ટિંગ ટાઈપનો ટોર્ક સેકન્ડ છે કંટ્રોલિંગ ટોર્ક કંટ્રોલિંગ ટોર્ક એટલે ડિફ્લેક્ટિંગ ટોર્કને કંટ્રોલ કરવા માટે જેનો યુઝ થાય છે કંટ્રોલિંગ ટોર્ક ધેન ડેમ્પિંગ ટોર્ક ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક આ બંનેને સ્ટેબલ કરવા માટે બરાબર બંને કારણ કે ડિફ્લેક્ટિંગ ટોર્ક ટોર્ક છે એક બાજુથી આવતો હોય હોય અને બીજી કરવા માટે મૂકેલો તો આ બંને જલ્દીથી સ્થિર થઈ જાય એના માટે જે ત્રીજો ટોર્ક આપવામાં આવે છે કયો ટોર્ક છે ડેમ્પિંગ ટોર્ક ઓકે સો ડિફ્લેક્ટિંગ ટોર્કની જો ફર્સ્ટ પણ વાત કરવામાં આવે તો મેગ્નેટિક ફિલ્ડ અથવા મેગ્નેટિક ઇફેક્ટના કારણે આઉટપુટ મળે એ ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એક પ્રકારનો થર્મલ ઇફેક્ટના કારણે આઉટપુટ મળે તો એ પણ એક ડિફ્લેક્ટિંગ પ્રકારનો ટોર્ક છે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટના કારણે આઉટપુટ મળે પણ ડેમ્પિ ડિફ્લેક્ટિંગ ટોર્ક છે ઇન્ડક્શન ઇફેક્ટના કારણે આઉટપુટ મળે તો પણ એ ડિફ્લેક્ટિંગ ટોર્ક છે અને હોલ ઇફેક્ટના કારણે આઉટપુટ મળે તો પણ એ ડિફ્લેક્ટિંગ ટોર્ક છે તો ડિફ્લેક્ટિંગ ટોર્ક આ પાંચ રીતે મેળવી શકાય છે